શિવાની, આમ જોવા જઈએ તો 2019ની આ લોકસભાની જે ચૂંટણી છે એ ખરેખર ખૂબ કાંટાની ટક્કર કહી શકાય. અને આ વખતના જે પરિણામો જે એક્ઝિટ પોલમાં પણ આવી રહ્યા છે, અને એક્ઝિટ પોલમાં જે પ્રકારના આંકડા આવી રહ્યા છે એમાં 22 થી 24 સીટો જે છે એ ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય છે. 2014 લોકસભાની ચૂંટણીના પરિણામો જોઈએ તો 26-26 સીટ જે છે ભારતીય જનતા પાર્ટીએ કાબિજ કરી હતી, અને આ જે સીટો છે એ સીટો બાદ હવે 2019ની લોકસભાની જે આ ચૂંટણી છે એ ચૂંટણીમાં સાબરકાંઠાના ઉમેદવાર જે છે દીપસિંહ રાઠોડ એ આપની સાથે છે. એમની સાથે વાત કરીશું અને જાણીશું કે એક્ઝિટ પોલ પર એમને કેટલો ભરોસો છે અને શું પરિણામની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. દીપસિંહજી, તમારું સ્વાગત છે TV9માં. એક્ઝિટ પોલ આવી રહ્યા છે અને એક્ઝિટ પોલના જે પરિણામો દેખાઈ રહ્યા છે, શું લાગે છે આપને ગુજરાતમાં શું પરિણામ હશે? એક્ઝિટ પોલના જે પરિણામો છે એ ચોક્કસ એના કરતાં પણ વધારે આગળ વધી, અને 26-26 બેઠક મળવાનું એવો અમારો વિશ્વાસ છે. અને એ વિશ્વાસ માત્ર મતદારો પણ ના આધાર ઉપર છે, એક્ઝિટ પોલવાળો પર પણ વિશ્વાસ છે. એમને પણ જે કામ કર્યું હોય એ બરાબર છે, પણ છતાં ક્યોંક ને ક્યોંક મતદારો એ અલગ વાત હોય છે. અને ગઈ વખત પણ આવું જ હતું, છતાં 1-2 સીટ વીક બનાતા હતા પણ 26-26 મળી હતી. આ વખત ગઈ વખત જેમ બધા કહેતા હોય કે નરેન્દ્રભાઈના વડાપ્રધાન માટે લોકોએ વોટ આપ્યા હતા, તો આ વખત તો એ વડાપ્રધાન છે જ, એટલે એના માટે કોઈ પ્રશ્ન છે નહીં. અને એમાં જ્યારે ગુજરાતનું ગૌરવ હોય તો બધા લોકોને, આમ જનતાને, કોંગ્રેસવાળા પણ આ બાબતમાં બોલી શકતા નથી, એટલા માટે કે ગુજરાતનું ગૌરવ છે. ઠીક છે, વાત ગમે એટલી કરે, પણ આપણે બધા સમજી શકીએ છીએ કે જ્યારે આપણો કોઈ માણસ આગળ વધતો હોય, આપણા ગુજરાતનો હોય, ત્યારે બધાને ગૌરવ હોય. અને નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બનવાના હોય ત્યારે સ્વાભાવિક બધાને ગૌરવ હોય. અને 100% 26-26 બેઠકો અમે જીતીશું. પણ દીપસિંહજી, જે પ્રકારે 2014થી અત્યાર સુધીનો જો જે કાર્યકાળ રહ્યો છે મોદીજીની નેતૃત્વની સરકારનો, તો એમાં ક્યાંક તમને એવું લાગે છે કે લોકોનો વિશ્વાસ ડગી ગયો હોય? કારણ કે ઘણા બધા મુદ્દાઓ એવા છે, જેમાં ખેડૂતોના મુદ્દાઓ હોય કે બેરોજગારીના મુદ્દાઓ હોય, ઘણી બધી બાબતો એવી છે જે બાબતોને લઈને એક ડ્રોબેક પણ કહી શકાય. આમ જોઈએ તો મુદ્દાઓ તો ઘર હંમેશા રહેવાના જ, અને મુદ્દાઓનું કોઈ નિરાકરણ બધું આવી જાય એવું બનવાનું નથી. પણ એવરેજ જોઈએ તો બધા જ ક્ષેત્રે આપણે પ્રગતિ કરી છે. એગ્રીકલ્ચરના ક્ષેત્રે પણ પુષ્કળ પ્રગતિ કરી છે, વધારે વધારે. એગ્રીકલ્ચરના આધાર ઉપર ગુજરાત નંબર 1 બન્યું હતું, અને ગુજરાત નંબર 1 માત્ર ખેડૂતોના આધારે બન્યું હોય. ખેડૂતોને આજે પણ નરેન્દ્રભાઈ પર વિશ્વાસ છે. એમને જ્યારે પાણીના પ્રશ્નો, મેં પણ જોયા છે ધારાસભ્ય, તો ત્યારે જે પાણીના વિકટ પ્રશ્નો હતા, વીજળીના પણ વિકટ પ્રશ્નો હતા, એ બધા જ ઉકેલી સોલ્વ કરી અને આજે પૂર્ણતાને આપણે હારી ગયા છીએ. આ સામાન્ય વસ્તુ નથી, અને એના આધાર પર ખેડૂતો ખુશ છે. પણ ક્યોંક ને ક્યોંક સ્વાભાવિક માગણી તો હોવી જોઈએ, અને ખેડૂત માગણે છે ખોટું છે જ નહીં, માટે એમનો વિશ્વાસ. અને એમને જ્યારે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર છે તો ટકી રહેશે, ને એ લોકો અમારી જોડે છે એવી ચોક્કસ મને વિશ્વાસ છે. તમારા ઉપર ફરીથી વિશ્વાસ મૂક્યો છે પાર્ટી અને ફરીથી તમને ઉમેદવાર બનાવ્યા છે, આ વખતના પરિણામને લઈને કેવી અપેક્ષા રાખો છો તમે? અને જે લીડ હતી પાછલી વખતે 84,000 થી વધુ હતી, ત્યારે એ જે લીડ છે એ લીડથી વધશે કે પછી તમને શું લાગે છે કઈ રીતે લીડ એનાથી પણ વધારે થવાનું? આમ જોઈએ તો સ્વાભાવિક એક પ્રશ્ન મોટો વિકટ છે જોઈએ ત્યારે, પણ મારી દ્રષ્ટિએ જ્યારે વિકટ નથી. ગઈ વખત ગુજરાતના એક ક્ષત્રિય નેતા હતા, ગુજરાતનું એક મોટું નામ હતું, અને છતાં એક્ઝિટ પોલ અથવા તો બધા લોકોને એમ હતું કે આ સીટ તો આપણે હારી જઈશું, છતાં જ્યારે 84થી ઉપર જઈ અને મને વોટ આપ્યા હોય ત્યારે આ વખત તો મને એનાથી પણ ડબલ વિશ્વાસ વધારે છે. આજે ઠીક છે, લોકો ગમે એમ કહેતા હોય, નાતિનો સમીકરણો હોય બીજો, એમાં ક્યાંય કોઈ પ્રશ્ન છે જાય, બધા લોકોએ નરેન્દ્રભાઈ પર વિશ્વાસ રાખી. પણ એ વખતે તો મોદી વેવ હતું, આ વખતે તો મોદી વેવ એટલું બધું કંઈ ખાસ દેખાયું પણ નથી. ના, તદ્દન આપની સાચી વાત, એ વખત હતું, આજે એનાથી ડબલ છે. પણ એ વખત ઓપન દેખાતું હતું, આમ જનતામાં દેખાતું હતું, ઘણી વખત નવા નવી હોય એટલે સ્વાભાવિક બહાર આવે. આજે જે જ્યારે પ્રૂફ થઈ ગયું છે અને ગુજરાતના બધા લોકોએ જોયું છે કે ગુજરાતનો વિકાસ, ગુજરાતના નામ ઉપર જ્યારે આખા ભારતના વડાપ્રધાન બન્યા હોય ત્યારે ગૌરવ હોય, એટલે આ વખત તો ડબલ તાકાતથી બધા લોકો નરેન્દ્રભાઈની વડાપ્રધાન નહીં, વિશ્વમાં ભારતનું નામ રોશન બને એમાં ગુજરાતનો સિંહ પારો હોય અને ગુજરાતી બનાવી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક બધાને ગૌરવ હોય, એ ખોટું છે જ નહીં. નહીં, પણ જે પ્રકારે ચૂંટણી થઈ છે, જે પ્રકારની ચૂંટણીમાં લોકો જે રીતે સ્વયંભૂ 2014માં આગળ આવ્યા હતા, એ પ્રકારની સ્થિતિ તો આ વખતે નહોતી. લોકો ખુલીને એટલા બહાર પણ નથી આવ્યા કે અમારે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર જ જોઈએ છે, એવું તો નથી. એટલે એટલો બધો કોન્ફિડન્સ હજુ પણ તમને કયા કારણને લઈને? મને કોન્ફિડન્સ એટલા માટે છે કે ગઈ વખત હું ગયો તો ટ્રાઇબલ વિસ્તારમાં, મારે ટ્રાઇબલ લગભગ વધારે મતદારો છે, ત્યારે ગઈ વખત મને લગભગ જે ટ્રાઇબલના જે લોકો કોંગ્રેસ જોડ્યા હતા, આ વખત લગભગ સ્વાભાવિક ભાજપ જોડે છે 60%, ત્યારે અતિવિશ્વાસ એટલા માટે બેસે છે. આમ જનતા જોડે હતી, નેતાઓની વાત છોડી દઈએ, નેતાઓ પોતાને ગુમરાહ ભલે રહી શક્યા હોય, પણ
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, આમ જનતાને વિશ્વાસ હતો કે નરેન્દ્રભાઈ જ્યારે ભારતનું નેતૃત્વ કરી વિશ્વમાં નંબર વન બનવા જઈ રહ્યા હતા ત્યારે એ ગુજરાત જ નંબર વન છે. અને આમ તો એક કહેવત છે કે ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે ત્યાં હંમેશા ગુજરાત બને છે. એટલા માટે સ્વાભાવિક બધાની લાગણી હોય કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને અને બધા લોકોએ વોટ આપી, એના કરતાં વધારે 1 લાખ ઉપર વોટ મને મળશે એવો મને વિશ્વાસ છે. દીપસિંહજી, જે પ્રકારે જ્ઞાતિવાદી સમીકરણો જોઈએ, તો શું જ્ઞાતિવાદી સમીકરણોના આધારે તમને આજે મતલબ તમે કહો છો કે જે લીડ મળવાની છે, તો એ લીડ શક્ય છે ખરી? કારણ કે સામે ઉમેદવાર જે છે એ રીતે જ મૂકવામાં આવે. હા, તદ્દન સાચી વાત છે, પણ કોંગ્રેસ તો કાયમી આપ પણ જોઈએ છે કે દેશ લડાવી, પાકિસ્તાનને લડાવી, કાશ્મીરને જુદું પાડવાનું કામ કરી, સમાજને તોડવાનું કામ કરી, હાર્દિકના જેવાને ઉશ્કેરીને કામ કરી. અને કોંગ્રેસની નીતિ જ છે કે ગમે એમ કરીને સમાજમાં ભાગલા પાડવા, સમાજમાં કેમ કરીને તૂટે એની ચિંતા કરે છે. પણ સાબરકાંઠાને અરવલ્લીની જનતા બહુ સમજી ગયેલી છે, ગઈ વખત પણ સમજી હતી, આ વખતે પણ સમજે છે. ભલે એમને સમીકરણો જે જોયા હોય, પણ મતદારોએ મારી જોડે રહી, ભારતીય જનતા પાર્ટીમાં જોડે રહી, કમરના નિશાન પર મત આપી વિજય બનાવવાના છે એવો ચોક્કસ વિશ્વાસ છે. તો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે દીપસિંહ રાઠોડ. એમનું કહેવું છે કે ભલે કોઈ પણ જ્ઞાતિવાદી સમીકરણ હોય કે ભલે બીજા કોઈ પણ મુદ્દા હોય, જે જનતા છે એ જનતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરીથી કેન્દ્રમાં સરકાર ઈચ્છે છે. અને એ જે પરિણામ છે એ 2014 નું હતું, એ જ પરિણામ ફરીથી ગુજરાતમાં રિપીટ થવાનું છે. શિવાની.